गुड मॉर्निंग बाळको, सेंट थॉमस स्कूल मऊवा धोरण 6 ना संस्कृत क्लास में आपनुं स्वागत छे। गया वखते आपणे पाठ 7 पूर्ण कर्यो, आजे आपणे पाठ 8 जन्मदिनोत्सव एने समझीशुं। आठमो पाठ आजे आपणे समझीशुं। जन्मदिन उत्सव, जन्मदिनोत्सव बे शब्द बनेलो छे, बे शब्दोनो। जन्मदिन उत्सव, जन्मदिवसनो उत्सव। दारा नामनी छोकरी छे ए पोतानो जन्मदिवस केवी रीते उजवे छे एनी आपणने आ पाठमां वात करी छे। धारायाः जन्मदिनम अस्ति, धारानो जन्मदिवस छे। सा नूतन वस्त्रम धारयति, ते नवा वस्त्रो धारण करे छे, एटले के पहेरे छे। माता धाराए मिष्टानम ददाती, माता धाराने मिठाई आपे छे। सा मिष्टानम विद्यालये आनयती, ते मिठाई शाळाए लईने आवे छे। सुजला भगिनी धारायाः शिक्षिका अस्ति, सुजलाबेन धाराना शिक्षिका छे। सा धारां पृच्छति, ते धाराने पूछे छे। अद्य किं विशेषः, आजे शुं विशेष छे। धारा वदती, अद्य मम जन्मदिनम अस्ति, धारा कहे छे आजे मारो जन्मदिवस छे। सुजला धाराम अभिनंदनम ददाती, सुजला धाराने अभिनंदन आपे छे। धारा कहे, वीणा भगिनी कुत्र अस्ति, वीणाबेन क्यां छे, એટલે સુજલાબેન એને જવાબ આપે છે। સુજલા કહે, સા કાર્યાલયે અસ્તિ, તે કાર્યાલયમાં એટલે કે ઓફિસમાં છે। ધારા વીણા સમીપમ ગચ્છતિ, ધારા વીણાની પાસે જાય છે। સા વદતિ, તે કહે છે। મહોદયે કૃપયા પ્રાર્થના સભામ આગચ્છતુ, મહોદયા કૃપા કરીને પ્રાર્થના સભામાં આવો। વીણા વદતિ, વીણા કહે છે, આમ અહમ આગચ્છામી, હા, આમ એટલે કે હા, હા હું આવું છું। ધારાયાહ સખી મમતા આમ્રપાલી વૃક્ષસ્ય પર્ણાની આનયતિ, ધારાની સખી એટલે કે ધારાની બહેનપણી મમતા આસોપાલવના વૃક્ષના પાંદડાઓ, આમ્રપાલી વૃક્ષ એટલે આસોપાલવનું વૃક્ષ, પર્ણાની એટલે પાંદડાઓ, આસોપાલવના વૃક્ષના પાંદડાઓ આનયતિ એટલે કે લાવે છે। સા તેણી તોરણમ ગ્રંથતી, તોરણ ગૂંથે છે એટલે કે તે તોરણ બનાવે છે। વૈશાલી પ્રાર્થના ખંડે સુશોભનમ કરોતી, વૈશાલી પ્રાર્થના ખંડમાં સુશોભન કરે છે એટલે કે પ્રાર્થના ખંડને શણગારે છે। ધારા સરસ્વતી માતુહુ ચિત્ર સમીપમ ગચ્છતી, ધારા સરસ્વતી માતાના ચિત્ર એટલે કે ફોટા પાસે જાય છે। અદ્ય ધારા એકાદશમે વર્ષે પ્રતિશતી, પ્રવિશતી, આમાં ભૂલ છે, પ્રતિશતી નહીં પણ પ્રવિશતી, એટલે કે આજે ધારા 11મા વર્ષમાં પ્રવેશ કરે છે। 10 વર્ષ પૂરા થાય છે અને 11મું વર્ષ એનું શરૂ થાય છે। અતઃ સા તત્ર એકાદશ દીપાન પ્રજ્વાલયતી, આથી તે ત્યાં 11 દીવાઓ પ્રગટાવે છે। સરસ્વતી માતુહુ વંદનામ કરોતી, સરસ્વતી માતાને વંદન કરે છે। અનંતરમ ત્યાર પછી અથવા તો ત્યારબાદ યજ્ઞ અપિ ભવતી, યજ્ઞ પણ થાય છે, ત્યારબાદ યજ્ઞ પણ થાય છે। ધારા અક્ષયપાત્રે મુષ્ટિધાનમ સ્થાપયતી, ધારા અક્ષયપાત્રમાં મુઠ્ઠી ભરીને અનાજ નાખે છે। અક્ષયપાત્ર એને નામ આપેલું છે ચકલાઓને ચણ આપવા માટેનું વાસણ, એની અંદર રોજે બધા વારાફરતી મુઠ્ઠી ભરીને અનાજ લઈ આવે એટલે એમાં ખૂટવા નહીં દેવાનું, ખાલી ન થાય એવું વાસણ એટલે અક્ષયપાત્ર, એમાંથી પછી રોજે પક્ષીઓને ચણ નાખે
તો અક્ષયપાત્ર કહેવાય એને. તો ધારા અક્ષયપાત્રમાં મુઠ્ઠી ભરીને અનાજ નાખે છે. અનંતરમ સા શુભ સંકલ્પમ કરોતી, ત્યાર પછી તે શુભ સંકલ્પ કરે છે, સારો સંકલ્પ કરે છે. આચાર્ય જન્મદિનસ્ય શુભાશીષમ દદાતી, પોતાના આચાર્ય એટલે કે પ્રિન્સિપાલ જન્મદિવસની શુભાશીષ આશીર્વાદ આપે છે. વીણા ધારામ આશીર્વાદમ દદાતી, વીણાબેન ધારાને આશીર્વાદ આપે છે. સુજલા અપી આશીર્વાદમ દદાતી, સુજલાબેન પણ આશીર્વાદ આપે છે. અંતે ધારા સર્વેભ્યઃ મિષ્ટાનમ વિતરતી, છેલ્લે ધારા બધાને મીઠાઈ વેચે છે. ધારા અતિવ આનંદમ અનુભવતી, ધારા ખૂબ જ આનંદ અનુભવે છે. આચાર્ય શ્લોકમ ગાયતી, પ્રિન્સિપાલ આચાર્ય શ્લોક ગાય છે. સદા ભવતુ સુખીનઃ, સદા એટલે કે હંમેશા, ભવતુ એટલે થાઓ, સુખીનઃ સુખી થાઓ. સદૈવ ચ નિરામય, નિરામય એટલે નિરોગી, હંમેશા અને હંમેશા નિરોગી રહો. વિદ્યાવંતી, તમને ખૂબ જ વિદ્યા મળે. યશસ્વીનઃ, તમે યશસ્વી બનો, ખૂબ જ હોશિયાર બનો. ભવંતુ ચિરજીવીનઃ, અને ખૂબ જ ઘણું જીવો, એવો અર્થ થાય કે સદા સુખી થાવ અને નિરોગી રહો. વિદ્યા અભ્યાસ કરો, તમને વિદ્યા મળે. યશસ્વી બનો અને ઘણા વર્ષો સુધી અથવા તો ઘણું બધું જીવો, એવા આશીર્વાદમાં રૂપ આશીર્વાદ આપવા માટે આ શ્લોક બોલે છે. ધારાના આચાર્ય આ શ્લોક બોલી અને ધારાને આશીર્વાદ આપે છે. આવી રીતે ધારા પોતાનો જન્મદિવસ ઉજવે છે, જન્મદિવસ મનાવે છે. તો બસ આજે અહીંયા સુધી. હોમવર્કમાં હું તમને PDF દ્વારા શબ્દાર્થ અને આનું અનુવાદ મોકલું છું. એમાંથી જોઈ અને સારા અક્ષરે તમે તમારી ફેરબુકમાં લખી નાખજો અને 2-3 વાર વાંચીને પાકું કરી નાખજો. બસ આજે અહીંયા સુધી. ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં મળીશું, ત્યારે આપણે આગળ સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું. અસ્તુ, થેન્ક યુ.